हेलो स्टूडेंट, गुड मॉर्निंग। एकम वर्तुळ त्रिकोणमिति में लास्ट लेक्चर में अपने क्या बिंदु एटले के धन एक्स अक्ष, ऋण एक्स अक्ष, ऋण वाई अक्ष अने धन वाई अक्ष पर आवेला बिंदुओ ए बी अने ए डेश बी डेश ने संगत खूणाओ एनी चर्चा करेली अने आपेलो पी थीटा एटले के त्रिकोणमितीय बिंदु क्या चरण में आवे छे ए जोईलो। हवे एनाथी आगळ आपणे जोईए तो एकम वर्तुळ ए तो ए ने सापेक्ष त्रिकोणमितीय बिंदु आवे छे 0, बी ने सापेक्ष पाई बाय 2, ए डेश ने संगत पाई, बी डेश ने संगत 3 पाई बाय 2 अने फरी थी ए ऊपर पहुंचिए तो 2 पाई। हवे जो 0 लेस देन थीटा लेस देन पाई बाय 2 हो तो 0 लेस देन थीटा लेस देन पाई बाय 2, अब पाई बाय 2 એટલે 90 डिग्री, मतलब के थीटा नो मूल्य 90 डिग्री करता ओछू अने 0 करता वधु होय एना माटे तो थीटा क्या आवे 0 थी पाई बाय 2 એટલે 90 डिग्री नी वच्चे એટલે કે થીટા આપણો અહીંયા આવે આ થીટા 0 થી 90 માં 0 થી પાઈ બાય 2 90 ડિગ્રી કરતા નાનો થીટા હોય તો એ અહીંયા આવશે। હવે આપણે અહીંથી ચાલવાની શરૂઆત કરી અહીંયા પહોંચી ગયા એટલે કે પાઈ બાય 2 આગળ પહોંચ્યા તો પાઈ બાય 2 માઈનસ થીટા તો પાઈ બાય 2 માઈનસ થીટા માઈનસ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં ચાલવાનું તો પાઈ બાય 2 માઈનસ થીટા આપણું પ્રથમ ચરણમાં આવે અને જો પાઈ બાય 2 માં થીટા ઉમેરો તો આ પાઈ બાય 2 નું મૂલ્ય આટલું, થીટાની કિંમત 90 કરતા નાની અને 0 કરતા મોટી એટલે કે પાઈ બાય 2 માં પ્લસ થશે એટલે આગળ ચાલવું પડશે। પ્લસ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અને માઇનસ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં તો આ ચરણમાં જઈશું તો થશે પાઈ બાય 2 પ્લસ થીટા। હવે આ મૂલ્યના આધારે આપણે ચરણ નક્કી કરતા શીખવાનું છે। ફરીથી એકવાર અહીંયા પાઈ બાય 2, પાઈ બાય 2 માઇનસ થીટા એટલે પ્રથમ ચરણ, પાઈ બાય 2 માં પ્લસ કરીએ તો ડાબી બાજુ જવાનું એટલે કે બીજું ચરણ, અહીંયા પહોંચી ગયા એટલે પાઈ, પાઈ માં માઇનસ કરીએ તો પાછું વળવાનું એટલે ઘડિયાળના કાંટાની દિશામાં એટલે પાઈ માઇનસ થીટા બનશે બીજા ચરણમાં અને પાઈ પ્લસ કરીએ તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે અહીંયા આવશે પાઈ પ્લસ થીટા। ફરીથી અહીંયા પહોંચી ગયા એટલે કે બી ડેશ ઉપર, બી ડેશ ને સંગત ખૂણો 3 પાઈ બાય 2, આમાં માઇનસ કરો તો ઘડિયાળના કાંટાની દિશામાં એટલે 3 પાઈ બાય 2 માઇનસ થીટા અને પ્લસ કરીએ તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે અહીંયા આવશે 3 પાઈ બાય 2 પ્લસ થીટા। પાછા અહીંયા આવી ગયા, અહીંયા અને સંગત ખૂણો હવે 2 પાઈ તો 2 પાઈ માઇનસ થીટા એ ચોથા ચરણમાં અને 2 પાઈ પ્લસ થીટા પહેલા ચરણમાં થઈ। એવી જ રીતે અને સંગત જો 0 લીધું હોત તો 0 પ્લસ થીટા ઓલરેડી પહેલા જ લખેલું હતું, 0 પ્લસ થીટા એટલે ખાલી થીટા એ પ્રથમ ચરણમાં અને 0 માઇનસ થીટા એટલે માઇનસ થીટા એ ચોથા ચરણમાં એટલે આ આપણા ચરણ થયા પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ, આ મૂલ્ય યાદ રાખવાના છે। પાઈ બાય 2
ऊपर गया पाई बाय टू माइनस इतने पहलू चरण, पाई बाय टू प्लस इतने बीजू चरण, प्लस क्या जवानु माइनस क्या जवानु आ याद रखवानु। पहला स्थान नक्की थयु तो कया नु स्थान नक्की थसे आ रेड कलर थी दर्शावेला छे ए पाई बाय टू पाई थ्री पाई बाय टू अने टू पाई आ चार स्थान नक्की थाय एमा प्लस अने माइनस हवे नक्की करवाना तो पाई बाय टू माइनस एटले आ बाजु प्लस एटले आ बाजु पाई माइनस एटले ऊपर प्लस एटले नीचे 3 pi by 2 minus એટલે ડાબી બાજુ અને plus એટલે જમણી બાજુ 2 pi minus એટલે નીચે અને plus એટલે ઉપર આ યાદ રાખશું એટલે કામ પૂરું થઈ ગયું ક્લિયર હવે બીજી વસ્તુ ધોરણ 10 માં તમે ભણી ગયા કે sin 90 theta શું થાય કોટી વિધયો એટલે કે કોટી કોણના ખૂણાના માપ તો કે sin 90 માઈનસ થીટા એટલે cos થીટા cos 90 માઈનસ થીટા એટલે sin થીટા tan 90 માઈનસ થીટા એટલે cot થીટા cot 90 માઈનસ થીટા એટલે tan થીટા sec 90 માઈનસ થીટા એટલે cosec થીટા અને cosec 90 માઈનસ થીટા એટલે sec થીટા આ 10મા ધોરણમાં તમારે આવી ગયું sin નું cos cos નું sin tan નું cot cot નું tan sec નું cosec અને cosec નું sec થાય યાદ છે ને બસ હવે આમાં આપણે થોડું મોડિફિકેશન કરીએ તો જો શું મોડિફિકેશન કરવું છે આ 90 ડિગ્રી એટલે રેડિયન માપ કયું પાઈ બાય 2 તો કે sin પાઈ બાય 2 માઈનસ થીટા cos પાઈ બાય 2 માઈનસ થીટા તો આનું આ જ થયું sin પાઈ બાય 2 માઈનસ થીટા એટલે cos થીટા cos pi by 2 minus theta એટલે sin theta tan pi by 2 minus theta એટલે cot theta cot pi by 2 minus theta એટલે tan theta sec pi by 2 minus theta cosec theta અને cosec pi by 2 minus theta એટલે sec theta આપણે અહીંયા 90 ની જગ્યાએ pi by 2 મૂકેલા છે હવે આ એકમ વર્તુળ ઉપર આવો તો pi by 2 minus theta એટલે શું તો કે આ પહેલું ચરણ પહેલા ચરણની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું કે અહીંયા શું લખાય તો કે ઓલ એટલે કે બધા જ વિધાય ધન અહીંયા s એટલે sin અને cos ધન ત્રીજા ચરણમાં t tan અને cot ધન અને અહીંયા c cos અને sec ધન ઓલ s t c અહીંયા બધા જ વિધાય ધન છે હવે આ ભૂલી જાઓ 10માં હતું એ એક્ચ્યુઅલી એ આવે છે અહીંયાથી 10માં તમને ખાલી એમ કીધેલું કા યાદ રાખી લેવાનું હવે કેમ થયું છે એ અત્યારે જોઈએ તો કે આ sin pi by 2 minus theta એટલે આ pi by 2 minus theta પહેલું ચરણ sin pi by 2 minus theta પહેલા ચરણમાં sin ધન એટલે આની નિશાની પ્લસ અને pi by 2 minus 90 minus થાય એટલે વિધાય બદલા sin નું થયું cos એવું જ cos આ pi by 2 આનું સ્થાન નક્કી કરવાનું પહેલા એટલે pi by 2 minus theta એટલે કે આ બધું જ પ્રથમ ચરણમાં છે અને પ્રથમ ચરણમાં ઓલ વિધાય ધન એટલે આ બધાની નિશાની ધન આવશે sin પછી cos cos pi by 2 minus theta આ pi by 2 minus theta પ્રથમ ચરણમાં cos નું sin
tan pi by 2 minus theta પ્રથમ ચરણમાં tan નું cot તમને એમ થાય છે આ બધું પહેલા ચરણમાં જ છે તો આપણે આ 10 માં નું મોડિફિકેશન કે હવે આ જ વસ્તુને બીજા ચરણમાં લઈ જઈએ તો વિધેય શું થાય છે અહીંયા pi by 2 plus theta તો જુઓ sin pi by 2 plus theta માટે શું થાય pi by 2 plus theta ચરણ કયું તો કે બીજું ચરણ હવે બીજા ચરણમાં કયું વિધેય ધન આવે sin અને એનું વ્યસ્ત વિધેય cosec તો sin pi by 2 plus theta cos pi by 2 plus theta tan pi by 2 plus theta cot pi by 2 plus theta sec pi by 2 plus theta અને cosec pi by 2 plus theta જોવાનું શું તો કે આ pi by 2 plus theta કયા ચરણમાં તો કે બીજા ચરણમાં હવે બીજા ચરણની વાત કરો તો બીજા ચરણમાં sin sin ધન pi by 2 plus એટલે વિધેય બદલાય એટલે cos theta cos pi by 2 plus theta pi by 2 plus theta બીજા ચરણમાં cos ઋણ એટલે minus sin theta આ નિશાની કોની છે તો કે એ આની છે પાછળવાળાની નથી tan pi by 2 plus theta tan pi by 2 plus હવે tan એ બીજા ચરણમાં ઋણ કોષ્ટક બનાવેલું તો એ યાદ રાખવાનું બીજા ચરણમાં કયા વિધેય ધન છે કયા વિધેય ઋણ છે tan બીજા ચરણમાં ઋણ tan નું cot theta cot બીજા ચરણમાં ઋણ cot નું tan theta sec pi by 2 plus theta sec બીજા ચરણમાં ઋણ sec નું cosec theta cosec pi by 2 plus theta બીજું ચરણ cosec ધન sin અને cosec આ બે ધન આવે બીજા ચરણમાં એટલે આ plus sec theta પડી ખબર ફરીથી એક વખત જોઈ લો આ જે નિશાની આવે છે એ આગળના વિધેયની છે પણ pi by 2 plus કે pi by 2 ના ગુણાંકમાં માઇનસ કરો એટલે વિધેય ચેન્જ થશે આ બે જગ્યાએ વિધેય ચેન્જ નહીં થાય pi અને 2 pi 0 pi 2 pi 3 pi 4 pi આમાં નહીં બદલાય આ બે જગ્યાએ એટલે કે y અક્ષ ઉપરથી પ્લસ કે માઇનસ કરશો તો વિધેય બદલાશે હવે pi વાળું જોઈએ ચલો હવે આપણે જોઈએ અ pi માઇનસ થીટા આનું પતિ ગયું pi by 2 pi માઇનસ થીટા માટે દરેક વિધેયના મૂલ્ય ચેક કરીએ તો pi માઇનસ થીટા બીજું ચરણ અહીંયા pi એમાંથી માઇનસ કર્યા એટલે ઉપરના ભાગમાં જઈએ ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે pi માઇનસ થીટા બીજું ચરણ sin pi minus theta અહીંયા થી બાદ કરીએ વિધેય એમ ના દસમામાં તમે કોટી વિધેય શીખાતા એટલે 90 ના ખૂણામાં આ pi pi એટલે 180 અને આ પૂરક ગણ પૂરક ખૂણો કહેવાય એટલે પૂરક ખૂણો 180 વાળો તો એમાંથી બાદ કરો તો વિધેય બદલાશે નહીં ફક્ત નિશાની ચેન્જ કરવાની એટલે એનું મૂલ્ય વિધેયનું મૂલ્ય જે પ્લસ માઇનસ છે ચરણના આધારે એ નક્કી કરવાનું એટલે sin pi minus theta આનું ચરણ કયું તો કે બીજું ચરણ બીજા ચરણમાં sin ધન તો મૂલ્ય sin theta cos pi minus theta pi minus theta બીજા ચરણમાં cos ઋણ એટલે minus cos theta અહીંયા cos નું sin નહીં થાય કેમ તો કે અહીંયાથી બાદ કરો છો x અક્ષ ઉપરથી બાદ કરીએ કે પ્લસ કરીએ વિધેય બદલવાનું નથી y અક્ષ ઉપરથી બાદ કરો કે પ્લસ કરો વિધેય બદલાય
सिमिलरली tan pi minus theta એટલે tan pi minus theta બીજું ચરણ બીજા ચરણમાં tan ઋણ minus tan theta cot pi minus theta એટલે minus cot theta sec pi minus theta sec બીજા ચરણમાં ઋણ એટલે minus sec theta અને cosec pi minus theta cosec બીજા ચરણમાં sin ધન તો એનું વ્યસ્ત cosec પણ ધન એટલે pi minus theta cosec positive cosec theta આ હોય તો હવે આ જ વસ્તુ એની જોડે જોડે લઈ લઈએ આપણે pi plus માટે pi plus theta માટે તો pi plus theta ક્યાં આવશે તો કે આવ્યા pi plus theta કયું ચરણ ત્રીજું ચરણ ત્રીજા ચરણ માટે વાત કરીએ એટલે કે ત્રીજું ચરણ થર્ડ ચરણ તો ત્રીજા ચરણમાં sin pi plus theta એટલે આપણે આ sin pi ક્યાં આવ્યું તો કે અહીંયા plus theta એટલે કે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં sin ઋણ અહીંયા કોણ ધન છે tan અને એનું વ્યસ્ત cot tan અને cot સિવાય બધા ઋણ sin pi plus theta એટલે minus sin theta ધ્યાન રાખવાનું આ ખાલી pi હોય 2 pi 3 pi 4 pi એટલે વિધેય ન બદલાય pi by 2 3 pi by 2 5 pi by 2 7 pi by 2 વિધેય બદલાય બસ આટલું યાદ રાખવાનું છે અને ચરણને અનુરૂપ નિશાની મૂકવાની sin pi plus theta minus sin theta cos pi plus theta minus cos theta tan pi plus theta minus નહીં plus કેમ કે ત્રીજા ચરણમાં tan ધન છે એટલે tan pi plus theta tan theta cot pi plus theta tan નું વ્યસ્ત plus cot theta sec pi plus theta minus sec theta sec ત્રીજા ચરણમાં ઋણ હવે cosec pi plus theta minus cosec theta clear હવે આવે 3 pi by 2 minus theta તો 3 pi by 2 ક્યાં અહીંયા તો 3 pi by 2 minus theta ત્રીજું ચરણ આ ત્રીજું ચરણ હવે એમાં જોઈ લઈ તો કે sin 3 pi by 2 minus theta 3 pi by 2 minus theta ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં sin ઋણ એટલે માઇનસ આ ત્રીજા ચરણમાં t સિવાય t અને cot સિવાય બધું ઋણ sin 3 pi by 2 minus theta હવે pi by 2 નો ગુણાંક આવ્યો એટલે વિધેય બદલાય sin નો થઈ ગયો cos આ યાદ રાખવાનું છે pi by 2 નો ગુણાંક આવે તો વિધેય બદલાય એટલે કે pi by 2 3 pi by 2 5 pi by 2 7 pi by 2 cos 3 pi by 2 minus theta minus sin theta ત્રીજું ચરણ cos ઋણ ત્રીજું ચરણ cos ઋણ tan 3 pi by 2 minus theta ત્રીજું ચરણ tan ધન cot theta tan નો cot આવી જ રીતે cot 3 pi by 2 minus theta એટલે કે plus tan theta sec 3 pi by 2 minus theta minus cosec theta અને cosec 3 pi by 2 minus theta minus sec theta clear આવું જ હવે ચોથા ચરણ માટે તમારે જાતે કરવાનું છે કયું કયું કરવાનું જાતે તો 3 pi by 2 plus theta માટે અને 2 pi minus theta માટે આ બે ના આવી રીતે 6 6 ઘટક તમારે લખવાના છે આ જો ખબર પડશે તો જ હવે નેક્સ્ટ લેક્ચરમાં ટપ્પી પડશે
अदरवाइज पूरो। त्रिकोणमिति में आ मेन वस्तु छे, आ एकम वर्तुळ ऊपर थी आ किंमतो लखवी आ मेन वस्तु छे। ओके जो नेक्स्ट एग्जांपल जोइए, जो साइन थीटा बराबर 3/5, थीटा प्रथम चरण में होय तो बाकी ना त्रिकोणमितीय विधेयो ना मूल्य शोध। साहब थीटा तो प्रथम चरण में, हाँ दसमा में आवू नतु आवतु, आ एग्जांपल दसमा में पण आवतो पण त्यां एक्स अथवा थीटा क्या आपेलो छे आवू आवतु नतु। એટલે પ્રથમ ચરણમાં છે એટલે હવે આપણે ચરણનું ધ્યાન રાખવાનું, તો કે પ્રથમ ચરણમાં હોય તો સાઈન સિવાયના બધા વિધેયો ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્ય શોધો, પણ પ્રથમ ચરણમાં બધા ધન એટલે બધાના મૂલ્ય ધન આવશે। તો કે અહીં સાઈન થીટા 3/5, હવે સાઈન થીટા એટલે શું, તો કે આ થીટા साइन थीटा એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, તો આ સામેની બાજુ આ કર્ણ, તો આ આવે 4। ધારો કે એ બી સી લીધું હોય તો સાઈન આવી ગયું, હવે આના ઉપરથી કોસ થીટા, તો કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો શું થાય 4/5। હવે થીટા પ્રથમ ચરણમાં છે એટલે આ ધન, આ નિશાની આયલ કિંમત મુક્તિ લખતી વખતે મૂકવાની, બીજું કંઈ કરવાનું નથી, જે ચરણ આપ્યું છે એને અનુરૂપ આ બધાની નિશાની। હવે કોસ આવી ગયું તો આના આધારે સેક થીટા એટલે આનું વ્યસ્ત, તો કે 5/4। ટેન થીટા એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ 3 પાસેની બાજુ 4, થીટા પ્રથમ ચરણમાં ટેન ધન એટલે કે ટેન થીટા બરાબર 3/4, તો આના આધારે કોટ થીટા 4/3, આ સાઈન આપ્યું છે તો આના આધારે કોસેક એનું વ્યસ્ત બની જાય 5/3। તો માંગેલા આપણા ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્ય કોસેક સેક કોટ ટેન કોસ આ 5। ક્લિયર? હવે બીજો દાખલો જોઈએ, અહીં ટેન થીટા બરાબર 5/12, થીટા ત્રીજા ચરણમાં, હવે ત્રીજા ચરણમાં તો ટેન ધન હોય આ થીટા, ત્રીજા ચરણમાં ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આ 13 એટલે કર્ણ થયો 13, તો આના ઉપરથી કોટ થીટા થશે 12/5। હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવી ગઈ, સાઈન થીટા સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ 5 કર્ણ 13, એટલે સાઈન થીટા 5/13 થયું બરોબર, પણ થીટા ત્રીજા ચરણમાં, અને ત્રીજા ચરણમાં સાઈન ઋણ એટલે આની કિંમત લખાય -5/13, સાઈન ઉપરથી એનું વ્યસ્ત કોસેક થીટા -13/5। સિમિલરલી કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ 12 કર્ણ 13 કોસ થીટા, કોસ થીટા ત્રીજા ચરણમાં આવે ઋણ એટલે -12/13। આ થીટાના સ્થાન આધારે આના ચિહ્ન આવશે, એ -12/13 આના આધારે સેક થીટા બનશે -13/12। ક્લિયર? બીજો એક્ઝામ્પલ લઈએ, કોસ થીટા બરાબર -4/5, થીટા બીજા ચરણમાં શું આપ્યું, અહીં
cos थीटा बराबर माइनस चार ना छेद में पांच, तो cos ना आधारे त्रिकोण बनाओ, आ थीटा cos એટલે પાસે ની બાજુ, આ નિશાની ફક્ત ચરણ ના આધારે આવે, એને આ મૂલ્ય હારે ત્રિકોણ ના મૂલ્ય હારે કોઈ લેવા દેવા નથી, એટલે આ ચાર આ પાંચ અને આ ત્રણ, એટલે cos થીટા ઉપર થી sec થીટા માઇનસ પાંચ ના છેદ માં ચાર, હવે લખો sin થીટા સામે ની બાજુ છેદ માં કર્ણ, sin થીટા સામે ની બાજુ ત્રણ છેદ માં પાંચ, चरण क्यू छे आनु थीटा बीजा चरण मा साइन धन ने साइन नु मूल्य त्रण ना छेद मा पांच आना आधारे कोसेक थीटा पांच ना छेद मा त्रण हवे टेन थीटा सामे नी बाजू छेद मा पासे नी बाजू सामे नी बाजू केटली त्रण पासे नी चार tan थीटा थीटा कया चरण में तो के बीजा चरण में tan ऋण એટલે આ માઈનસ નવ કઈ કરવાનું નથી જેમ દશમાંશ શોધતા તેમ શોધવાનું પણ નિશાની ચરણના આધારે આપણે મૂકવી પડશે તો આનું વ્યસ્ત થશે cot થીટા માઈનસ 4 ના છેદ માં 3 ક્લિયર હવે સ્વાધ્યાય 3.2 આગળના પેજના દાખલા આવડશે બીજા જે દાખલા આવે છે ત્રિકોણમિતિય વિધેયના મૂલ્ય શોધો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું ઓકે આજનો લેક્ચર પરફેક્ટલી જોઈ આજને આજ તૈયાર કરજો નહીતર હવે નેક્સ્ટ લેક્ચરમાં કોઈ ટપ્પી પડવાની નથી સ્વાધ્યાય 3.2 ના પહેલા જે દાખલાઓ આપેલા છે આવા ત્રિકોણમિતિય વિધેય અને ચરણના આધારે મૂલ્ય શોધો આ દાખલા અત્યારે ગણી કાઢો ઓકે બેટા બાય બાય